સ્વચ્છતા અભિયાન તમારું આજે 52મું વીક છે. સ્વચ્છતા અભિયાનનો જે પાયો આપણા નરેન્દ્ર મોદીજીએ જ્યારે નાખ્યો ત્યારે હિન્દુસ્તાનની પબ્લિક, ઘણી બધી પબ્લિક એને હસતી હતી કે ભાઈ સ્વચ્છતા માટે જે પાયો નાખ્યો છે એ પાયો આજે નહીં પણ આપણી પાછળની પેઢીમાં એ વસ્તુ આવી જશે જ્યારે, ત્યારે તમને હિન્દુસ્તાન સ્વચ્છ દેખાશે પૂરેપૂરું. તમે તમારા બાળકોને ગાડી લઈને નીકળીએ છીએ તો ગાડીમાં જે કંઈ ખાધું પીધું એ ફટાકડી ગ્લાસ ખોલી નાખી દઈએ છીએ, પણ જ્યારે આ જાગૃતિ આવેલી હશે તો તમે તમારા બાળકને એ વસ્તુ નહીં કરવા દો અને તમે એક બેગ જોડે રાખશો તો એ બેગની અંદર તમે એને કહેશો ભાઈ તું અંદર નાખ, આ વસ્તુ મેં મારા પરિવારમાં જોયેલી છે એટલે હું તમને કહું છું. આજે બહારના દેશો જે છે એની અંદર કોઈને કહેવું નથી પડતું, ખુદ આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે ઓટોમેટિક એને અનુસરીએ છીએ કે આપણે સ્વચ્છતા માટે બહાર થૂંકતા નથી, કોઈ વસ્તુ નાખતા નથી, ગાડીમાંથી બહાર નથી નાખતા. તો તે વખતે આપણામાં શિસ્ત કેવી રીતે આવે છે એ મને સમજ નહીં પડતી. તો આપણામાં એ શિસ્ત આવવી જોઈએ કે ભાઈ આપણે આપણા દેશ માટે જો આ નહીં કરીએ તો પછી બહારના દેશ માટે જઈને બહારના દેશના નિયમને અનુસરીએ છીએ અને આપણા દેશમાં જે નિયમ બનાવ્યો તો એને નહીં અનુસરવાનું. તો આ વસ્તુ ખોટી છે અને એ વસ્તુ તમે તમારા જેવા ગ્રુપો સમાજની અંદર ઊભા થઈ અને એ જાગૃતિ લાવશે બરાબર તો 100% રિઝલ્ટ મળવાનું છે, 101% છે. આજે શરૂઆત કરી છે અને આજે આણંદની અંદર ઘણી બધી જગ્યાએ મેં ફોટા બી જોયેલા છે કે ખરાબ કચરા બી તમે સાફ કરેલા છે, એટલે એના માટે આણંદના નગરજનોએ તમને અભિનંદન આપવા જોઈએ, મારા તરફથી બી અભિનંદન આપું છું. અને આનું આ જાગૃતિ તમારું ગ્રુપ વધારી એના મેમ્બરો વધારે વધારે કરી અને આખા આણંદને તમે સ્વચ્છ બનાવશો એવી આશા 100% તમારી પાસે રાખું છું. અને મારી જ્યારે પણ કોઈ પણ જરૂરિયાત હોય કે મારા સહકારની જરૂર હોય હું 100% તમારી સાથે ઊભો રહીશ. બસ, ધન્યવાદ.